આજે ગુરુવાર તારીખ 16 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ એલએનટી હજીરા ખાતે આવી પહોંચ્યા હતા અને કુલ 51 જેટલી K9 વજ્ર હોવિત્સર ગન ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી હતી. હજીરા સ્થિત એલએનટીએ ઓગસ્ટ 2018માં નિર્માણ કરેલી K9 વજ્ર હોવિત્સર ટોપ જેવી વધુ 90 ગન આવનાર વર્ષોમાં તૈયાર કરીને રાષ્ટ્રને અર્પણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે તારીખ 19 જાન્યુઆરી 2019ના રોજ હજીરા એલએનટી ખાતે પ્રથમ વખત કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવામાં આવ્યું હતું. આજે ગુરુવાર તારીખ 16 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ એલએનટી હજીરા ખાતે આવી પહોંચ્યા હતા અને કુલ 51 જેટલી K9 વજ્ર હોવિત્સર ગન ટેન્કને રાષ્ટ્રને અર્પણ કરી હતી. એલએનટીના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વર્ષ 2018માં કુલ 100 ગન બનાવવા માટે કરાર થયા હતા, જેમાંથી કુલ 10 જેટલી ગન 2018માં તૈયારી કરીને તેનું રાજસ્થાન, જેસલમેર તથા જોધપુરમાં પરીક્ષણ થયા બાદ આર્મીને અર્પણ પણ કરવામાં આવી છે. કરાર પ્રમાણે વધુ 90 ગન બનાવવાની તૈયારી વર્ષ 2018થી શરૂ કરાયું હતું, જે સપ્ટેમ્બર 2019 સુધીમાં તૈયાર કરવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું હતું. આ K9 વજ્ર હોવિત્સર ગનના કેટલાક પાર્ટનું LNT સ્પેશિયલ આર્મર્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સમાં નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આજે ગુરુવારે કુલ 51 જેટલી ગન રક્ષામંત્રી રાજનાથસિંહના હસ્તે LNT રાષ્ટ્રને અર્પણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ગન બનાવવા માટે દક્ષિણ કોરિયા સાથે થયેલા કરાર આધારિત તેમાં LNT પણ સહયોગ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.